દહેગામ નગરપાલિકા વિસ્તારમાં આજે નગરપાલિકાના પ્રમુખ કોર્પોરેટરો અને ધારાસભ્ય સહિત આગેવાનો ભેગા મળીને નગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તેમાં કુલ રૂપિયા 1,11,00,000 મંજૂર કરવામાં આવ્યા હતા. ગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિકા વિસ્તારમાં આજે 14મા નાણાપંચની ગ્રાન્ટ 2019-20 અન્વયે દહેગામ નગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ RCC રોડ, પેવર બ્લોક રોડ, પથ્થર ફિશિંગ કરવાના કામો, ભૂગર્ભ ગટર, પીવાના પાણીની પાઇપલાઇનના ખાતમુહૂર્તનું કાર્યક્રમનું આયોજન દહેગામ ખાતે આવે ગોપાલજી મંદિર પાસે બજાર ચોકમાં કરવામાં આવ્યું હતું. તેમાં દહેગામ નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ અમીન, ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ, નગરપાલિકાના કોર્પોરેટર પિન્ટુભાઈ અમીન અને નગરપાલિકા વિસ્તારના તમામ ચૂંટાયેલા કોર્પોરેટરો અને સહે પ્રમુખ તેમજ સ્થાનિક આગેવાનો અને આ મંદિરના મહંતશ્રી અને શહેરીજનની જનતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહીને કુલ રૂપિયા 1,11,00,000 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેથી આજે આટલા વિકાસના કામો થતાં તેમજ દહેગામ મામલતદાર કચેરીથી વીજ દવે હાઈસ્કૂલ જવાનો માર્ગ પણ ટૂંક સમયમાં તેનું કામ શરૂ કર થશે અને નગરપાલિકાના પ્રમુખે સારી જહેમત ઉઠાવી વિકાસના કામો ખૂબ જ સારા થાય અને વધુ થાય તેના માટે તંતોડ પરિશ્રમ કરી રહ્યા છે અને તેના માટે ખડે પગે ઊભા રહીને વધારે ગ્રાન્ટ ક્યાંથી આવે તેના માટે પ્રયત્નશીલ છે. નગરપાલિકાના પ્રમુખ નગરપાલિકા કોર્પોરેટરના સહયોગથી થતા વિકાસના કામોથી દહેગામ પ્રજાજનોમાં ભારે ખુશી વ્યાપી જવા પામી છે અને પ્રમુખની સારી કામગીરીની પણ નગરજનોએ સરાહના કરી છે અને આ કાર્યક્રમમાં સવારે ગોપાલજી મંદિર પાસે મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા. અગરસિંહ ચૌહાણ, જયરેશ ટી, દહેગામ.